અને હાલ તો લોકસભા ઇલેક્શન પહેલા સૌથી મોટા સમાચાર ગુજરાત માટે સામે આવી રહ્યા છે જી હા જ્યાં ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે જી હા એ તમામ બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન મોટું નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થશે યશુદાન ગઢવીએ કહ્યું છે કે અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન આપને જણાવી દઈએ ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થશે ઇસુદાન ગઢવીએ આ મામલે સ્પષ્ટ નિવેદન આપી પણ દીધું છે જો કે કોંગ્રેસ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ ચૂંટણી આવતાની સાથે ગુજરાતમાં હવે એક બાદ એક મોટા મોટા ઘટસ્ફોટ જેમાં સૌથી મોટી વાત સામે આવી છે એકબીજાના કટ્ટર દુશ્મન પક્ષો અચાનક એકબીજાના મિત્ર બની ગયા છે કેમ કે તમને ભારતીય જનતા પાર્ટીને હરાવું છે બહુમતીથી દૂર રાખવા માટે કોંગ્રેસ એટલે કે ઇન્ડિયાનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ ઇન્ડિયા થી ભાજપ ડરી ગયું છે ભાજપને ખબર છે કે બે હજાર ચોવીસમાં ઈન્ડિયા એનડીએને હરાવી દેશે એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોમાં સીટોની વહેંચણી કરી અને લડવાના છીએ જે રીતે હજી તો પ્રાઇમરી તબક્કા ઉપર છે આગળ જતા ઇન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે અને ભાજપને આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે જો સમૂહ સૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ નહીં લઈ જઈ શકે એ ચોક્કસ છે